શાંતિ. 7 ઓગસ્ટ 2022ના અવ્યક્ત બાપદાદાના મહાવાક્યો, અને આ છે 18 જાન્યુઆરી 2092ના વર્ષની રિવાઇઝ કોર્સની વાણી. બાપ સાથે સ્નેહની નિશાની, બાપ સમાન બનવું. આજે બેહદના માતા પિતાની સામે આખો બેહદનો પરિવાર છે. ફક્ત આ સભા નથી, પરંતુ ચારે તરફના સ્નેહી સહયોગી બાળકોનો નાનો એવો બ્રાહ્મણ પરિવાર, અતિ પ્યારો અને ન્યારો પરિવાર, અલૌકિક પરિવાર, ચિત્ર હોવા છતાં વિચિત્ર અનોખો પરિવાર સામે છે. બાપ દાદા અમૃત વેલેથી બધા બાળકોના સ્નેહની, મિલન મનાવવાની, વરદાન લેવાની મીઠી મીઠી રૂહ રિહાન સાંભળી રહ્યા હતા. બધાના મનમાં સ્નેહની ભાવના અને સમાન બનવાની શ્રેષ્ઠ કામના, આજ ઉમંગ ઉત્સાહ ચારે તરફ જોયો. આજના દિવસે મેજોરિટી બાળકોના સામે નંબર 1 શ્રેષ્ઠ આત્મા બ્રહ્મા માતા પિતા ઇમર્જ રૂપમાં હતા. બધાના દિલમાં આજે વિશેષ પ્રેમના સાગર, બાપદાદાનું પ્રેમ સ્વરૂપ, પ્રત્યક્ષ રૂપ નયનોની સામે રહ્યું. ચારે તરફના સર્વ બાળકોના સ્નેહના દિલના ગીત બાપદાદાએ સાંભળ્યા. સ્નેહના રિટર્નમાં વરદાતા બાપ બાળકોને આજ વરદાન આપી રહ્યા છે. સદા દરેક સમયે દરેક આત્મા સાથે દરેક પરિસ્થિતિમાં સ્નેહી મૂરત ભવ વરદાન છે. સમર્પણ ભાવથી સેવા કરતા સફળતા પ્રાપ્ત કરવાવાળા સાચા સેવાધારી ભવ. સાચા સેવાધારી એ છે જે સમર્પણ ભાવથી સેવા કરે છે. સેવામાં જરા પણ મારાપણાનો ભાવ ન હોય. જ્યાં મારાપણું છે ત્યાં સફળતા નથી. જ્યારે કોઈ આ સમજી લે છે કે મારું કામ છે, મારો વિચાર છે, આ મારી ફરજ છે, તો આ મારાપણું આવવું અર્થાત મોહ ઉત્પન્ન થવો, પરંતુ ક્યાંય પણ રહેતા સદા સ્મૃતિ રહે કે હું નિમિત્ત છું, આ મારું ઘર નથી પરંતુ સેવા સ્થાન છે, તો સમર્પણ ભાવથી નિર્માણ અને નષ્ટો મોહા બની સફળતા પ્રાપ્ત કરી લેશો. સ્લોગન છે, સદા પોતાના સ્વમાનની સીટ પર રહો તો સર્વ શક્તિઓ ઓર્ડર માનતી રહેશે. અચ્છા, ઓમ શાંતિ. Thank you.